નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી લેન્સનો પાવર 44મો પ્રશ્ન, પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન, એમાં લેન્સના ટોપિકમાં પાઠના એન્ડમાં લેન્સના પાવર વિશેની વાત કરી છે. 3 માર્કનો ક્વેશ્ચન છે, લખવું તો પડશે જ. એક એક પોઈન્ટની આપણે ચર્ચા કરીએ. પહેલો પોઈન્ટ ચર્ચા કરીએ કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું અભિસરણ કરે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું અપસરણ કરે છે. યાની કે બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે એટલે એનું અભિસરણ કરે છે એમ કહેવાય. અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને છૂટા પાડે છે, એનું અપસરણ કરે છે એમ કહેવાય. યાની કે પ્રકાશના કિરણોનું અભિસરણ એટલે કે બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ વડે પ્રકાશના કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની જે લેન્સની ક્ષમતા છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે. આ પહેલો પોઈન્ટ કે બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ વડે પ્રકાશના કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતા તેની કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે. પહેલા લેન્સના પાવર વિશે ડાઈ વાત કરવાની. બીજા પોઈન્ટમાં તમારે કહેવાનું છે કે ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો કેવો લેન્સ? બહિર્ગોળ લેન્સ. ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું મોટા ખૂણે વક્રીભવન કરી પ્રકાશના કિરણોને ઓપ્ટિકલ સેન્ટર ઓની નજીક કેન્દ્રિત કરે છે. આ બીજો પોઈન્ટ, જેમ કેન્દ્ર લંબાઈ ટૂંકી વક્રીભવન વધુ થાય, પ્રકાશનું કિરણ વધુ વાંકું વળે, મોટા ખૂણે વક્રીભવન થાય છે અને જેથી પ્રકાશના કિરણો ઓપ્ટિકલ સેન્ટર ઓની નજીક કેન્દ્રિત થાય છે. આ તો મેં વાત કરી બહિર્ગોળ લેન્સની, આવી જ વાત તમારે કરવાની અંતર્ગોળ લેન્સની. કે ટૂંકી કેન્દ્ર લંબાઈ, ત્રીજો પોઈન્ટ કે ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો કયો લેન્સ? અંતર્ગોળ લેન્સ. એ પણ પ્રકાશના કિરણોનું મોટા ખૂણે વક્રીભવન કરાવે છે. તો પહેલા પોઈન્ટમાં તમે ચર્ચા કરી કે બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ વડે પ્રકાશના કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતા તેની કેન્દ્ર લંબાઈ પર આધાર. ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું મોટા ખૂણે વક્રીભવન કરી ઓપ્ટિકલ સેન્ટર ઓની નજીક કેન્દ્રિત કરે છે. આ જ રીતે ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું મોટા ખૂણે વક્રીભવન કરાવે છે. આમ ચોથા પોઈન્ટમાં હવે લેન્સનો પાવર શબ્દ આવશે. આમ બહિર્ગોળ કે
અંતરગોળ લેન્સ વડે પ્રકાશનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાને લેન્સના પાવર વડે દર્શાવાય છે. લેન્સ બહિર્ગોળ લેન્સ પ્રકાશનું અભિસરણ કરે છે, અંતર્ગોળ લેન્સ પ્રકાશનું અપસરણ કરે છે. અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની જે ક્ષમતા છે એને લેન્સના પાવર વડે દર્શાવવામાં આવે છે. તો લેન્સના પાવર વિશે હવે એના વિશે પોઈન્ટ શરૂ થાય. પહેલા વ્યાખ્યા આપશું લેન્સના પાવરની, કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો શું કહે છે? પાવર કહે છે. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તો સૂત્ર શું થયું? લેન્સનો પાવર બરાબર એકના છેદમાં લેન્સની કેન્દ્ર લંબાઈ. સંકેતમાં રજૂ કરો, લેન્સના પાવરને પી વડે દર્શાવાય છે, એકના છેદમાં કેન્દ્ર લંબાઈ એફ. તો મિત્રો, આ લેન્સના પાવરનું સૂત્ર થયું. મિત્રો, લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, જેને ડી વડે દર્શાવાય છે. આજે ઉપર જવા દઈશે જ. ફરજિયાત જો તમારે લેન્સના પાવરને ડાયોપ્ટર વડે દર્શાવવો હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ ફરજિયાત મીટરમાં લેવી પડે. યાદ રાખજો, તમને લેન્સની કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપશે ને કહે હું કે લેન્સનો પાવર ગોતો, તો પહેલા તમારે સેન્ટીમીટરને કન્વર્ટ કરવાના મીટરમાં છેદમાં 100 મૂકીને અને પછી લેન્સના સૂત્રનો ઉપયોગ, આ લેન્સના પાવરનો સૂત્રનો ઉપયોગ કરો. વન મીટર કેન્દ્ર લંબાઈ, જો કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય એટલે કે 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર મૂકવાય, 1 / 1 એટલે પાવર 1, કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર પ્લસ 1.0 ડાયોપ્ટર હોય છે. જો કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય તો એ લેન્સનો પાવર એમ મૂકો 1/1 મીટર નામના સાધન વડે માપવામાં આવે છે. ઓપ્ટિશિયન એટલે આંખના ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં શુદ્ધિકારક લેન્સને તેના પાવર વડે દર્શાવે છે, અથવા લેન્સના તેના પાવર વડે દર્શાવે છે. શું કહેવા માંગે છે આ વાક્ય? ઓપ્ટિશિયન એટલે આંખના ડોક્ટર, પ્રિસ્ક્રિપ્શન જે લખી દે છે નંબરનું પૂઠું પ્રિસ્ક્રિપ્શનમાં, શુદ્ધિકારક લેન્સ એટલે ચશ્માના લેન્સને એના પાવર વડે દર્શાવે છે. તો મિત્રો, જે ચશ્માના નંબર છે
ઈ જ લેન્સનો પાવર છે. આપણે કોકને પૂછીએ નંબર કેટલા, એટલે એમ કહેશે પ્લસ 1.5. આપણે સમજવાનું પ્લસ 1.5 ડાયોપ્ટર. તમને ખ્યાલ છે કેન્દ્ર લંબાઈ એફ પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. તમને ખ્યાલ છે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ છે તો એનો પાવર પ્લસ હશે, અંતર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ માઇનસ છે તો લેન્સનો પાવર એ કેવો આવશે, માઇનસ. એટલે છેલ્લે આપણે જો ઈ પોઈન્ટ લખી નાખીએ એટલે આપણી આ ટૂંક નોંધ પૂરી થાય. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન એટલે કે પ્લસ હોવાથી તેનો પાવર ધન એટલે કે પ્લસ હોય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે તો એનો પાવર ધન થાય. જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી ઋણ એટલે કે માઇનસ હોવાથી તેનો પાવર ઋણ હોય છે તો આખી લેન્સના પાવરની ટૂંક નોંધ થઈ. પહેલેથી લઈ લઈએ આપણે, નીચે ઉતરીએ. શરૂઆત આપણે ક્યાંથી કરી હતી તો કે જોઈ શકો છો, હજી નીચે આવીએ. આ આવી ગયો આપણો પ્રશ્ન. ટૂંક નોંધ લખો લેન્સનો પાવર. હું એક પછી એક પોઈન્ટ બોલતો જઈશ કે બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ વડે પ્રકાશના કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતા તેની કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે. બીજો પોઈન્ટ, ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું મોટા ખૂણે વક્રીભવન કરી તેને ઓપ્ટિકલ સેન્ટર ઓની નજીક કેન્દ્રિત કરે છે. આ જ રીતે ત્રીજો પોઈન્ટ, ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું મોટા ખૂણે વક્રીભવન કરાવે છે. ચોથો પોઈન્ટ, બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ વડે પ્રકાશનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાને લેન્સના પાવર વડે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, વ્યાખ્યા, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. સૂત્ર, લેન્સનો પાવર બરાબર 1/ લેન્સની કેન્દ્ર લંબાઈ. સિમ્બોલમાં દર્શાવો P બરાબર 1/ એકમની ચર્ચા કરો. લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે જેને D વડે દર્શાવાય છે. જો 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર 1.0 ડાયોપ્ટર હોય છે. લેન્સનો પાવર ડાયોપ્ટર મીટર નામના સાધન વડે માપી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ, ઓપ્ટિશિયન પ્રિસ્ક્રિપ્શનમાં શુદ્ધિકારક લેન્સને લેન્સના પાવર વડે દર્શાવે છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન એટલે કે પ્લસ હોય છે તેથી તેનો પાવર પણ પ્લસ હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી તેનો પાવર ઋણ હોય છે. તો મિત્રો, આ હતો લેન્સનો પાવર. આભાર.